સંખેડાના ટીંબા ખાતે પાટીદાર સમાજના સ્નેહ મિલન કાર્યક્રમમાં હાજરી આપવા હાર્દિક પટેલના આગમન પૂર્વ હાર્દિક પટેલના વિરોધમાં પાટીદારોએ પોસ્ટર લગાવ્યા અને હાર્દિકને કાળા વાવટા બતાવી વિરોધ કરતા હાર્દિકના સમર્થકો અને વિરોધીઓ વચ્ચે ઘર્ષણ સર્જાઈ હતું. તો સભામાં હાર્દિકે નરેન્દ્ર મોદી સહિત ભાજપ ઉપર આકરા પ્રહારો કર્યા હતા અને વધુમાં હાર્દિકે 4 દિવસમાં પાસ સ્ટેન્ડ કરી થશે તેમ જણાવ્યું હતું. છોટાઉદેપુર જિલ્લાના સંખેડા તાલુકાના ટીંબા ગામે પાટીદારો દ્વારા આયોજિત સ્નેહ મિલન સમારોહમાં હાજરી આપવા પહોંચેલા હાર્દિક પટેલના આગમન પૂર્વો હાંડલ 4 રસ્તા ઉપર હાર્દિકના વિરોધમાં કેટલાક પાટીદાર યુવાનોએ પોસ્ટરો લગાવ્યા હતા અને હાર્દિકનું આગમન થતા કાળા વાવટા દેખાડી વિરોધ દર્શાવ્યો હતો. ત્યારે હાર્દિકના કાફલામાંથી તેમના સમર્થકો ઉશ્કેરાયા હતા અને વિરોધમાં લાગેલા પોસ્ટરોને ફાડી નાખતા જોત જોતામાં સમર્થકો અને વિરોધીઓ વચ્ચે ઉગ્ર બોલાચાલી સાથે ઘર્ષણ સર્જાઈ હતું. જો કે મામલાની ગંભીરતાને લઈને અગાઉથી સજ્જ થયેલી પોલીસે મામલો વધવા દીધો ન હતો અને હાર્દિકના કાફલાને આગળ રવાના કર્યો હતો. હાર્દિકના આગમન પૂર્વ વિરોધ પ્રગટ કરવા ઉભા રહેલા પાટીદારો સાથે અમારા પ્રતિનિધિએ વાતચીત કરી હતી. સંખેડા તાલુકાના હાડો ચોકડી પર આજે અમે પાટીદાર સમાજના જે મેમ્બર છે એ લોકો હાર્દિકનો પટેલનો વિરોધ કરવા માટે અહીંયા ભેગા થયા છે. અમારે એ બી પાટીદાર છે, અમે બી પાટીદાર છે, પણ એને બની બેસેલો નેતા એ અમને યોગ્ય નથી અને એ જાતિના વાદે જાતિને લઈને આખું વેચી ખાય છે. એ વસ્તુ ખોટું છે અને એ હિસાબે અમે બધા વિરોધ કરીએ છીએ એનો. અહીંયા આગળ અમારા બેનર હતા એ બી અમને ઉતારી લેવડાયા છે. અમે પટેલ છે અને એ એવું સમજી બેઠો છે કે અમે હું જ નેતા થઈ જાઉં, બરાબર છે. અને એક વસ્તુ આપણે જાણવા, અમારા અમુક પ્રશ્નો છે એની જોડે, કે તાજ હોટલનો એક પ્રશ્ન છે, પછી જાતિવાદના નામે ભાજપને મત નહીં આપવો એ કઈ રીતે યોગ્ય છે? તું કોઈ પાર્ટીનો નેતા છે કે સમાજનો નેતા છે એ અમને થોડું ક્લિયર કરવાનું છે. તાજ હોટલમાં જે મુદ્દો પાટીદાર ઉઠાવે છે એનો જવાબ માટે અમે લોકો માંગી રહ્યા છે. એના આદિવાસી સમાજનું જે નૃત્ય છે જોવા મળ્યું, બહુ સમય પછી જોવા મળ્યું, એકવાર ઝારખંડમાં જોયું, એકવાર અહીંયા ખૂબ આભાર માનું છું. ખૂબ સરસ મજાનો વિકાસ થયો છે, નકરી ધૂળ ધૂળ ઉડે છે, એટલે તારા ગામના આગેવાનોને ખૂબ આભાર માનો. ગામમાં ગટરના પાણીની સારી યોજના છે, વધારે બધું બાજુમાં જ બધું પાણી પડ્યું, એટલે એની પણ હાર્દિક શુભકામના પાઠવું. બધી જગ્યાએ હું સાંભળતો કે વિકાસ ગાઢો થયો, પણ તમારા ગામમાં જો વિકાસ જન્મ્યો પણ નથી. આખા છોટા ઉદયપુર ની અંદર વધીને 30,000 પટેલો રહેતા હશે અને આટલા મોટા જિલ્લાની અંદર આદિવાસી સમાજ હોય, રાજપૂત સમાજ હોય, બ્રાહ્મણ સમાજ હોય કે અન્ય દલવાડી સમાજના ઘણા બધા સમાજો હોય અને બધા ભેગા મળીને જયારે કઈક સારું થતું હોય એટલે આનંદ નો વિષય. પણ આ જબરી મજા આવી અમને, કદાચ ગામવાળાને નહીં ખબર હોય. આખા જિલ્લામાં હે 30,000 પટેલ એમાં વિરોધ કરવા વાળા 8 જણા વચ્ચે ઉભેલા. બધી અમને મજા આવે કે અમને થી વધુ જ્યાં નાના નાના સમાજ પોકેટ હોય, માનો કે આવડા મોટા જિલ્લામાં 30,000 પટેલો જ રહીએ છીએ તો બધા એક રહેવું પડે. એની જગ્યાએ અમુક લોકો ભાજપની કુખે જન્મેલા જ અહીંયા વિરોધ કરે. પણ આજે મજા બીજી આવી, એમને જે બેનર લગાવ્યા હતા એ કાઢીને અમે લેતા. ગામની અંદર અમે આવ્યા, મને જીપ ઉપર ચડાયા, એ આપણા છે, એ ચડાવશે તો હું મૂકીશ તો બીજા જોડે પડશે. નકે છોટાઉદેપુર ની અંદર અમને બોલાવે કોણ? આજે તમે બોલાવ્યા, અમને એવું લાગ્યું કે ખાલી સૌરાષ્ટ્ર ઉત્તર ગુજરાત સુરતમાં જ પટેલો નથી રહેતા. હું ગર્વથી કહીશ કે છોટા ઉદયપુરમાં પણ મારા ભાઈ રહે છે. ઘર્ષણ બાદ ટીંબા ખાતે પહોંચેલા હાર્દિક આદિવાસી નૃત્ય સાથે ભવ્ય સ્વાગત કરાઈ હતું અને સભામાં મોટી સંખ્યામાં પાટીદારો હાજર રહ્યા હતા. હાર્દિકે પોતાના ઉદ્બોધનમાં ભાજપ અને નરેન્દ્ર મોદી ઉપર આકરા પ્રહારો કર્યા હતા અને છોટાઉદેપુર થયેલા વિરોધ વિશે કહ્યું કે સૌરાષ્ટ્ર ઉત્તર ગુજરાતમાં તો કોઈ વિરોધ કરવા ઊભા ન રહે, આ તો છોટાઉદેપુર પહેલી વાર આવ્યા છે એટલે કોઈ ખેલ કરવા નથી, અહીં તો નવો કેસ થઈ જશે, ત્યારે સરકાર ઉપર નિશાન સાધતા
ટિંબા ગામે વિકાસ ગાંડો નહીં પરંતુ જન્મ્યો જ નથી તેમ જણાવ્યું હતું અને સરકારની મેક ઇન ઇન્ડિયા સ્માર્ટ ઇન્ડિયાની પણ વાત કરી હતી વડાપ્રધાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિદેશ જઈ બહારની કંપનીઓ લાવે છે અને અહીં રામદેવ પતંજલિ કરે છે અલ્પેશ ઠાકોર જિજ્ઞેશ મેવાની વિશે વાત કરતા જણાવ્યું હતું કે ઓબીસી સમાજ દલિત સમાજના આગેવાનો અલ્પેશ અને જિજ્ઞેશ કોંગ્રેસ સાથે જાય તો તેમનો સમાજ વિરોધ નથી કરતા પણ હાર્દિક પોતાના સમાજના હિત માટે મળે તો તેને એજન્ટ કહેવામાં આવે છે સાથે સાથે વારંવાર તમામ સમાજ સાથે અને કોઈ સમાજને નુકસાન ન થાય તેવું જણાવ્યું હતું તમને બધાને સવાલો ઘણા બધા હશે કદાચ તમે લોકોએ અહીંયા અમદાવાદ સુરત બરોડા રાજકોટ મહેસાણાની અંદર શું બન્યું એની વધારે વસ્તુ તમને અહીંયા નહીં ખબર પણ 14 યુવાનોની હત્યા કરી નાખી મહિલાઓ પર અત્યાચાર કર્યો મહિલાઓને જેમ તેમ ગાળો બોલવામાં આવી મારા જેવા અસંખ્ય યુવાનો પર દેશદ્રોહના કેસો લગાવવામાં આવ્યા આજે તમારે અહીંયા પણ સ્વાભાવિક રીતે બોલવાની કોઈનામાં હિંમત નહીં હોય એટલા માટે જ આ બધા ફાયદે ચડ્યા તમારે અહીંયા સરદાર સુગર ફેક્ટરી આખી આખી બંધ કરી નાખી પણ કાંઈ કોઈ બોલવું નથી પણ સુધરવાની જરૂર આપણે લોકોએ છે પાંચ પાંચ વર્ષથી એવા નેતાઓને આપણે બેસાડીએ છીએ કે કદાચ આપણા મુદ્દાની વાત ન કરે એવા લોકોને પસંદ કરો કે જે તમારા મુદ્દાની વાત કરે તમને રોજગારીની વાત કરે મહિલા સુરક્ષાની વાત કરે યુવાનોને યોગ્ય શિક્ષણની વાત કરે અને તો આપણે બધા સારી રીતે સારા મજબૂત ઈરાદા સાથે કંઈક કામ કરી શકીશું આજ લોકો જીતી જાય ચૂંટણી એટલે પાંચ વર્ષ વિધાનસભા ગાંધીનગરની અંદર ભજન મંડળી કરતા હોય પાંચ વર્ષ કોઈના હિતોની વાત નથી કરતા આજે અહીંયા આવ્યા એટલે એક વાર સ્પષ્ટ થઈ ગઈ કે તમે બધા છો તો દુઃખી પણ કેવું કોઈને નથી બીક લાગે બહાર આવીએ તો કે ઓલો ભાજપ વાળો હેરાન કરે ફલાણા વાળો કરે તમારે કંઈક કરવું છે પણ આ લડાઈમાં બધા ભેગા મળીને કંઈક કરીએ ખૂબ આગળ વધીએ અને તો આપણા બધાનું કંઈક સારું થશે કોઈનું ખરાબ નથી કોઈનું નુકસાન નથી કરવું બિરસા મુંડે જે સપના જોયા હતા આદિવાસીએ એવા સપનાનું ભારત બનાવવા માટે નીકળ્યા છીએ આ મોદી સાહેબનું ભારત બનાવવા માટે ક્યારેય નથી નીકળ્યા એ તો જ્યારે અહીંયા મુખ્યમંત્રી હતા ત્રણ કે ભારત બોલવાનું ઇન્ડિયા નહીં બોલવાનું કે ઇન્ડિયા તો અંગ્રેજોનો શબ્દ છે અને હવે ભાઈ કે સ્માર્ટ ઇન્ડિયા ન્યુ ઇન્ડિયા મેક ઇન ઇન્ડિયા એ ભાઈ વિદેશમાં જાય અને બધી કંપનીઓ બહારથી લાવે ઓલા બાબા રામદેવ નહીં નહીં પતંજલિ કહેવાનો મતલબ એવા બેવકૂફ બનાવે અને એમાં વાંકે આપણો કે આપણે બેવકૂફ બનીએ જઈએ છીએ નેતાઓનો ક્યારે વાંક ન હોય નેતાનું કામ જ છે જૂઠું બોલવાનું એ તો જૂઠું બોલશે અને એમાં વાંકે તમારો નેતા જેટલું જોરથી બોલે એટલી તાલીઓ તમે જોરથી પાડો એટલે નેતા મોજમાં આવે એટલે આપણે સુધરવાની જરૂર છે મારે અને તમારે સુધરવાની જરૂર છે આવનારા ચાર દિવસમાં પાસનું સ્ટેન્ડ કોંગ્રેસ વિશે ક્લિયર થઈ જશે તેમ હાર્દિકે કહ્યું હતું વિકાસ ખૂબ જ થયો છે ધૂળ ઉડે છે ગટર યોજના સારી છે જે બહાર પાણી જાય છે બધી જગ્યા છે સંભાળ્યું કે વિકાસ ગાંડો થયો છે પણ અહીં તો વિકાસ જન્મ્યો નથી આખા છોટા ઉદયપુર જિલ્લામાં 31,000 થી પાટીદારોની વસ્તી હશે આજે જબરી મજા આવી આજે 30 પાટીદારોમાં 8 જણા વિરોધ કરવા ઉભા હતા ભાજપની કુખે જન્મેલા વિરોધ કરે છે આજે બીજી માજ એ આવી કે જેમને બેનર લગાવ્યા તે અમને લઈ આવ્યા હતા મને ખબર નથી કે 14 યુવાનોની હત્યા કરી નાખી છે મહિલાઓ પર અત્યાચાર કર્યા છે અહીંની સુગર ફેક્ટરી આખે આખી બંધ કરી નાખી પણ કોઈ બોલ્યું નહીં મારે કોઈનું ખોટું કરવું નથી બિરસા મુંડાએ જે ભારતનું સ્વપ્ન જોયું હતું તેવું ભારત મારે બનાવ્યું છે મોદી સાહેબનું ભારત બનાવવા નથી નીકળ્યો મોદી જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારે કહેતા કે ભારત બોલવાનું ઇન્ડિયા નહીં બોલવાનું ઇન્ડિયા અંગ્રેજનો શબ્દ છે હવે ભાઈ કહે છે સ્માર્ટ ઇન્ડિયા અલ્પેશ ઠાકર SC ST ના પ્રમુખ છે કહે છે કે હું પ્રમુખ છું જે કોંગ્રેસમાં ભળી ગયા તેમના સમજે કઈ વિરોધ ન કર્યો જિજ્ઞેશ મેવાની કોંગ્રેસના લોકોને મળ્યા તેમનો વિરોધ ન થયો તમારા માટે હું મળવા ગયો તો એજન્ટ છે તેવું કહે છે અલ્પેશ ઠાકોર જે ઓબીસી એસટી એસસીના પ્રમુખ છે કહે છે હું પ્રમુખ છું અને હમણાં કોંગ્રેસમાં ભળી ગયા તેમના સમાજે વિરોધ ન કર્યો દલિત આગેવાન જિજ્ઞેશ મેવાણી કોંગ્રેસના આગેવાનોને મળ્યા એના સમાજે વિરોધ ન કર્યો પણ હું તમારા બધાના ભવિષ્ય માટે એ લોકોને મળવા જાઉં એટલે કે આ તો આનો એજન્ટ છે ના ફલાણાનો એજન્ટ છે મજા
પણ આપણને મજા આવે, કોઈ ચિંતા નહીં. હવે આપણને થોડી ઘણી આદત પડી ગઈ લોકોના આરોપો સહન કરવાની, પણ અમારી લડાઈ તમારા બધાના ભવિષ્ય માટે છે. અમને કોઈ વ્યક્તિગત સ્વાર્થ નથી. અને ચૂંટણી લડવી હોય તો વિરંગમ પ્રચાર કરે, ત્યાં છોટા ઉદયપુરમાં શું કામ? ચૂંટણીમાં હવે વોટિંગ આવી, 9 તારીખે 9 રાઉન્ડ કાઢજો, 14 તારીખે 14 ઉસિયાન કાઢજો, 18મો દાડો આપો. એવા જ લોકો ભૈરા છે. એવું જમજે કે આ બધા મૂર્ખા છે. તમને મને મૂર્ખા જમજે, ખરેખર મૂર્ખા. આમ ત્યાં પટેલ, ઠાકોર, દલિત, આદિવાસી, રાજપૂત બધા વિરોધમાં છે. એટલે કે આપણે મુસલમાનોના વોટ લઈ લઈએ છીએ. અત્યારે મુસલમાનોને ગારો આપતા, અને હવે રાષ્ટ્રભક્તિની વાતો કરે છે. એટલે આ લોકો ખાલી સત્તાના લાલચી છે, સત્તા માટે બધું કરવા માંગે છે. તમારું મારું કોઈ કાંઈ વિચારવા વાળા માણસો નથી આ. એટલે હવે તમે વિચારજો તમારું ભવિષ્ય ક્યાં છે. અમારે કાંઈ ચૂંટણી લડવા નથી, મારે ક્યારે તમારી પાસે નોટ વોટ માંગવાના નથી. પણ તમને યોગ્ય ઉમેદવાર હોય, તમને લાગતું હોય કે અમારા મુદ્દાની વાત કરી, એવા લોકોને ચૂંટાઈને મોકલજો, જેથી આપણે આવા મંડપો ન બાંધવા પડે ને આંદોલનો ન કરવા પડે. ચૂંટણી ટાણે 9 તારીખે 9 રાઉન્ડ કાઢજો, 14 તારીખે અને 18 તારીખે આપની પટેલ, આદિવાસી, દલિત તેમના વિરોધમાં ગયા એટલે મુસલમાનોના વોટ લઈ લેશું. પહેલા મુસલમાનોને ગાળો આપતા આજે ભક્તિની વાતો કરે છે. તમને લાગે તમારી લાગણી કરે તેને ચૂંટજો. સમાજના લોકોનો ખૂબ પ્રેમ છે અને અનામતની માગને અહીંયા બધા સમાજને સાથે રાખીને, કોઈ સમાજને નિર્દોષતાથી દુઃખ ન લાગે અને એને સાથે રાખીને લડાઈ લડીએ છીએ. સ્વાભાવિક રીતે પહેલી વાર આવ્યા હતા એટલે ઘણા બધા લોકોને નાની મોટી હવા હોય, પણ હવે વારંવાર આવતા રહીશું. અમારે જોવી છે કોને કેટલી હવા છે. વારંવાર બેઠકો થઈ છે, કોંગ્રેસ સાથે પણ થઈ, કેટલા બીજા પક્ષોએ પણ આપણી સાથે મુલાકાત કરી છે. શું સ્ટેન્ડ રહેશે 2017ની વિધાનસભાની? સમાજને જ્યાં ફાયદો થશે એવા લોકો સાથે ઊભા રહીશું. સમાજનું જ્યાં ભવિષ્ય છે, કોઈ સમાજને નુકસાન નહીં થાય એવી પાર્ટી સાથે રહીશું. હાર્દિકભાઈ, ઘણા સમયથી આંદોલન ચાલી રહ્યું છે, બિલકુલ નજીક છે, તારીખો જાહેર થઈ ગઈ છે, ચૂંટણી પંચની આચાર સંહિતા પણ છે. ક્યારે પાટીદાર અનામત આંદોલન સમિતિ એનું સ્ટેન્ડ ક્લિયર કરશે એ જાણવામાં? આવનારા 4 દિવસમાં અમારું સ્ટેન્ડ ક્લિયર થઈ જશે. બિલકુલ નહીં, થવું જ ન જોઈએ. મારાથી આદિવાસી સમાજને બિલકુલ નુકસાન ન થવું જોઈએ. પણ તમે એ તો વિચારો, જે પાર્ટી કહે છે કે વર વિગ્રહ, આજે આદિવાસી સમાજે આટલું સરસ મજાનું સ્વાગત કર્યું, તો એ જ અમારો ભાઈચારો છે, એ જ અમારી સમાનતા છે. ભાજપ નું કામ જ છે જુઠ્ઠું બોલવું, જોરથી બોલવું, વારંવાર બોલવું. બિલકુલ, એટલે સમય અમારે મીટિંગ થશે, અમે નક્કી કરીશું. આપે ઉતાવળ ન કરવી જોઈએ, અમે કરીશું, સમાજના ફાયદામાં કરીશું. અલ્લા રાખા પઠાણનો રિપોર્ટ, છોટાઉદેપુર.